आज रोज माननीय प्रांत साहेबना आमंत्रण ने मान आपी वलसाड़ना वेपारी एसोसिएशनों में अनाज बजार, कापड़ बजार, कटलेरी बजार तथा हार्डवेर मशीनरी सोना चांदी ने आमंत्रण आपू अने एक बीजानी चर्चा ने अंते एवं नक्की करवामां आव्युं के सांजना 8 वाग्या सुधी वेपार धंधा चालू राखवा अने संक्रमण न वधे एना माटे जे कंई अगाउना नियमो छे तेनुं सखत पड़े पालन करवुं અને અધિકારી લેવલે નગરપાલિકા છે પોલીસ ડિપાર્ટમેન્ટ હેરાન ન કરે તેની કાળજી રાખવી. આજે પ્રાંત સાહેબ બોલાવ્યા હતા, દરેક વેપારી મંડળો અહીં હાજર રહ્યા હતા. એમને સાહેબને એક જ વાત કરી કે અમે પહેલે સાંજે 8 વાગે બંધ કરી દઈશું, તમારો સાથ પૂરેપૂરો આપશું. પણ સરકારી પોલીસ ડિપાર્ટમેન્ટ હોય, આરોગ્ય ડિપાર્ટમેન્ટ હોય, નગરપાલિકા ડિપાર્ટમેન્ટ હોય, થોડો ઘણો માસ નીચે હોય અને સીધો 1000 રૂપિયા ફાઇન કરાવે, આ બધા ફાઇન ન કરાવે. કારણ કે વેપારીઓને હવે કમર તૂટી ગઈ છે, વેપાર ધંધા આગળ હતા નહીં, માન થોડા ઘણા હમણાં નીકળ્યા છે. મહેરબાની કરીને ધંધા શાંતિથી કરવા દે અને 8 વાગે વેપારી ચુસ્તપણે બંધ કરશે, સરકારને અને કલેક્ટર સાહેબને પૂરેપૂરો સાથ આપશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ હવે વેપારીઓને કોઈ પણ જાતનું લોકડાઉન કે વધારે દબાણ ના આપે, એમ તો આ રિટેલ વેપારીઓની બજાર બધી ખલાસ થઈ જશે અને માણસો ખમી નહીં શકે અને કેટલા લોકો બેકાર થઈ જશે નોકરીથી. માટે અત્યારે 15 દિવસ પછી સાહેબ બીજો વખત બોલાવશે, 15 દિવસ પછી. પણ આપણે લોકડાઉન સરકારે પણ ના જ કીધી છે, રૂપાણી સાહેબે પણ ના કીધી છે, મોદી સાહેબ બી બોલી રહ્યા છે કે લોકડાઉન આવશે જ નહીં અને આવવું ન જ જોઈએ અને એની મેળે જ કોરોના નીકળી જાય અને આપણે બધા સુખ શાંતિથી અમનથી ધંધો કરીએ, સારી રીતે જીવી શકીએ અને કોઈ ઉપાધિમાં ન પડીએ એવું ભગવાન પાસે પ્રાર્થના. અને મારા વેપારીઓ સરકારને અને સાહેબને પૂરેપૂરો સાથ આપશે અને સાહેબને ફરી ફરીને વિનંતી કરું છું કે કોઈ પણ જાતની વેપારીઓને કોઈ પણ ડિપાર્ટમેન્ટ તરફથી કોઈ તકલીફ ખોટી કનરગત ન થાય, ખોટા દંડ ન ભરાવે. કારણ કે હવે લોકો ભરી શકે એમ નથી, પરિસ્થિતિ બહુ ખરાબ છે, એને સમજીને મારા બધાને સાથ આપે. જય હિન્દ. આ વેપારીઓ જેટલા અત્યારે સાથે હતા અને સાહેબે કીધું કે ક્યાંક આપણે ટાઈમનું માન રાખો, તો તરત જ અમે એક કીધું કે 1 કલાક 9:30 બંધ થાય છે, જગ્યાએ 8 વાગે આપણે બંધ કરી નાખશું અને 8 વાગે બંધ કરવામાં મને કોઈ તકલીફ નથી. કારણ કે જો એથી ઘણો ઓછો ટાઈમ કરીએ તો સંક્રમણ વધે પબ્લિકનું અને પબ્લિકમાં આપણને હેરાનગતિ થાય. તો સાહેબે બી સમજી ગયા અને સાહેબે બરાબર વાત કરી, સાહેબ સાથે સંતોષ થયો છે. મને બહુ સ્પષ્ટ કીધું કે મારા તરફથી કોઈ પણ જાતની કનરગત નહીં આવે, કોઈ પણ જાતના દંડ ભરવાનો વખત નહીં આવે. સાહેબે મને વચન આપ્યું. ખબરોમાં બને રહેને કે લીએ K29 કો સબસ્ક્રાઇબ કીજીએ ઓર બેલ આઇકન દબાઈએ.